થરાદ તાલુકાના ભોરડુથી ધાનેરા જતા ટોલ પ્લાઝા ઉપર વારંવાર લોકોને હેરાન પરેશાન કરી ડબલ રૂપિયા પડાવવાનું આવ્યું સામે ભોરડુ ટોલ પ્લાઝા ઉપર એક વ્યક્તિના ફાસ્ટ ટ્રેકમાં હજાર રૂપિયાનું રિચાર્જ હોવા છતાં પણ ભોરડુ ટોલ ઉપર હેરાન કરવામાં આવેલ કારણ કે જો રોકડમાં રકમ લેવામાં આવે તો ટોલવાળાને વધુ ફાયદો થાય અને બોરડુ ટોલ ઉપર રહેતા તમામ કર્મચારી વારંવાર આવી રીતે વસ્તીને હેરાન કરે છે અને નજીકના ગામોને આગળના ટોલ સંચાલક દ્વારા ટોલ ફ્રી કરવામાં આવેલ હતા પણ પાછળથી સુભાષ નામના વ્યક્તિએ ટોલ સંભાળ્યા પછી સ્થાનિક લોકોને ખૂબ હેરાન પરેશાન કરવામાં આવે છે કોઈ વ્યક્તિ એમની પાસે રજૂઆત કરવા જાય તો એમના સ્ટાફ અને સુભાષ દાદાગીરીથી એવું કહે છે કોઈ પણ નેતા કે વ્યક્તિ આવશે તો પણ કોઈને ફ્રી જવા દેવામાં આવશે નહીં અને બોરડુ ગામના ટોલ ઉપર રહેતા સ્થાનિક ભાઈ અને ટોલ ટેક્સ સંચાલક સુભાષ અને સ્ટાફ વિરુદ્ધ સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લઈને સ્થાનિક લોકોને ટોલ ટેક્સમાંથી મુક્ત કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન